બોલી દ્વારકાધીશ ભગવાન. ભગવાને એક જ અવતાર ધારણ કરી અને કંસ અને એટલે અર્થાત શિશુપાલ અને દંત ભક્તનો વધ કર્યો. એક જ રામાવતાર ધારણ કર્યો અને રાવણ કુંભકર્ણનો વધ કર્યો. પણ હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુને મારવા માટે ભગવાને પણ બે અવતાર ધારણ કર્યા. એટલે કામને મારવા માટે એક અવતાર ચાલે, પણ લોભને મારવો હોય તો બે અવતાર જોઈએ. લોભ આમને મરતો નથી. ભગવાને બે અવતાર ધારણ કર્યા એટલે શુકદેવજીને પરીક્ષિત પૂછે છે કે અવતારની કથા મને કહો. એટલે ભગવાને કહ્યું કે આ હિરણ્યાક્ષ છે એ પૃથ્વીને રસાતળમાં લઈને જવા લાગ્યો. પૃથ્વી ઉપર ભાર વધ્યો. ભાર સાનો વધે છે પૃથ્વીને? આ તમે બધા પૃથ્વી ઉપર રો પહાડો રે એનો ભાર પૃથ્વીને લાગતો નથી. પાપ વધે એનો ભાર પૃથ્વીને લાગે. આ પાપ વધ્યો એનો ભાર લાગ્યો અને ભારથી પૃથ્વી આમ દબાવા લાગી. મેં તમને કાલે પણ કહ્યું હતું કે પૃથ્વીની નીચે સાત લોક છે એટલે રસાતાલમાં પૃથ્વી જવા લાગી. અતલ વિતલ સુતલ મહાતલ અને પછી રસાતાલ આવે. આ ભૂતળ છે, રસાતાલમાં પૃથ્વી ગઈ એટલે શું થાય? તમે કોઈ દિવસ ગ્લાસ લો અને આમ છ ગ્લાસમાં પાણી ભરો, પછી એક ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો, ત્રીજા ઉપર ચોથો, પાંચમો છઠ્ઠો મૂકો, પછી આમ ગ્લાસને દબાય જાવ, ઉપર ભાર વધે એટલે આમ પાણી બહાર નીકળી જશે, ગ્લાસ એકબીજાની અંદર જતા જશે એમ છઠ્ઠા ગ્લાસ સુધી પહોંચે એનું નામ રસાતલ છે. અને પૃથ્વી આમ ભારથી જતી ગઈ એટલે પાણી આમ ઉપર આવતું ગયું. પૃથ્વી ઉપર જળબંબાકાર થયો, આખી પૃથ્વી પાણીમાં ડૂબવા લાગી. હિરણ્યાક્ષ પૃથ્વીને રસાતળમાં ખેંચીને જવા લાગ્યો. હિરણ્યાક્ષ અને હિરણ્યક્ષિપુ બંને બહુ બળશાળી હતા. આ હિરણ્યાક્ષ પૃથ્વીને ખેંચી ગયો એટલે ભગવાને બ્રહ્માજીએ પોતાના પુત્ર મનુને એવું કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો. એટલે મનુએ કહ્યું પૃથ્વી સૃષ્ટિની રચનાને લાયક છે જ નહીં. આ સૃષ્ટિની રચના કેવી રીતે કરવી? આગળ સૃષ્ટિ ચાલશે કેવી રીતે? પૃથ્વી આખી જળબંબાકાર છે, રસાતાલમાં ગઈ છે. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો આ પૃથ્વીને બચાવી કેવી રીતે શકાય. હજુ આમ વિચાર કરે છે એટલામાં બ્રહ્માજીને છીંક આવી અને છીંકમાંથી નાકમાંથી એક અંગુઠ જેટલું વરાહ બહાર આવ્યું. એ અંગૂઠા જેટલું જે વરાહ હતું એ ધીરે ધીરે આમ મોટું થવા લાગ્યું અને જોત જોતામાં હાથી જેવડું બની ગયું અને થોડી ક્ષણોમાં એણે પર્વત જેટલું મોટું રૂપ ધારણ કર્યું. ભગવાન વરાહ રૂપે સાક્ષાત નારાયણ પોતે વરાહ બનીને આવ્યા છે. તમે જે ભૂંડ જોવો છો ને, સુવર જોવો છો, એ જ સ્વરૂપ ભગવાન વરાહ રૂપ છે. આ ભગવાન વરાહ પ્રગટ થયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ એમને ત્યાંથી નીકળ્યા, એમનું સ્વરૂપ આમ મોટું થયું. એ ગયા, એમણે સમુદ્રમાં કૂદ્યા અને સમુદ્રમાં કૂદીને હિરણ્યાક્ષને લલકાર કર્યો. ભગવાને પોતાના દંત સુર ઉપર આખી પૃથ્વીને આમ ઉપાડી. તમે જોયા છે એમાં દાંત હોય, જેમાં હાથીને દાંત હોય એવા દાંત હોય છે. આ તમારા ત્યાં એટલે આપણા ત્યાં બનાસકાંઠામાં જે ધરણી ધરણું મંદિર છે એ વરાહનું મંદિર છે. ત્યાં ભગવાન વરાહ છે. ધરણી ધર શબ્દનો અર્થ શું થાય? ધરણી એટલે પૃથ્વી. પૃથ્વીને જેણે ધારણ કરી એટલે ભગવાન વરાહે દંત સુર ઉપર આખી પૃથ્વીને ધારણ કરી અને દાંત ઉપર આમ લઈને સમુદ્રમાંથી બહાર કાઢીને લઈ આવ્યા. અને જ્યારે આમ પૃથ્વી બહાર આવવા લાગી એટલે હિરણ્યાક્ષ પાછો દોડ્યો અને હિરણ્યાક્ષ ભગવાનથી યુદ્ધ કરવા માટે આવ્યો. ભગવાને પૃથ્વીને આમ સમુદ્રની ઉપર સ્થાપિત કરી અને હિરણ્યાક્ષને યુદ્ધ માટે લલકાર્યો. એ બધેનું આકાશમાં યુદ્ધ થયું. યુદ્ધમાં હિરણ્યાક્ષ ગદા લઈને ભગવાનની ઉપર પ્રહાર કરવા માટે આવ્યો. ભગવાને થોડી વાર એને રમાડ્યો અને પછી રમાડ્યા પછી ભગવાન એના પગડી વચ્ચેથી આમ પાછળ નીકળ્યા. એના પાછળના ભાગમાં પૃષ્ઠ ભાગમાં ભગવાને જોરથી લાત મારી અને લાત મારતા જ આ હિરણ્યાક્ષ આમ ઊંધો પડ્યો. ભગવાન એની છાતીમાં પગ દીધો અને જોરથી આમ પગ દબાવ્યો. હિરણ્યાક્ષની મોઢામાંથી ખૂન નીકળ્યું અને એનો વધ થયો. બોલીએ વરાહ નારાયણ ભગવાન. ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો. એનાથી આ હિરણ્યક્ષિપુ ગુસ્સે ભરાયો. એની કથા સાતમા સ્કંદમાં છે.